ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, એમને આપણે થિયરી અને દાખલાઓનો અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ જેડબલ નીટનો આપણે અભ્યાસ કરવો છે. તો એમની અંદર પહેલી તો બાબત, આપણે જે શરૂઆતમાં ભણેલા એ બાબતને જો થોડુંક ધ્યાનમાં લઈએ તો શરૂઆત થઈ હતી આપણી એ હતી પથ લંબાઈ અને સ્થાનાંતરની, બરાબર. પથ લંબાઈ અને બીજી બાબત હતી જે હતી એ સ્થાનાંતરની હતી. તો આપણને પહેલા તો આ બે વચ્ચે શું ડિફરન્સ છે, મેઇન વસ્તુ એ છે કે આ બે વચ્ચે તફાવત શું છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો પથ લંબાઈ એટલે આપણે એમ કીધું હતું કે ભાઈ આપેલા સમયગાળાની અંદર વ્યક્તિએ કાપેલું કુલ અંતર એને કહેશું આપણે પથ લંબાઈ. અને સ્થાનાંતર એટલે શું, તો કે સ્થાનમાં થતો ફેરફાર. પથ લંબાઈ એટલે શું, તો કે કુલ અંતર, બરાબર. અને આ જે સ્થાનાંતર છે એટલે શું, તો કે સ્થાનમાં થતો ફેરફાર, બરાબર. સ્થાનમાં થતો ફેરફાર એને આપણે કીધું સ્થાનાંતર, બરાબર છે. હવે ડિફરન્સ આને લઈને આપણને ઘણા બધા ક્વેશ્ચન મળી શકે. એક સિમ્પલ ઉદાહરણથી આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા તરીકે અહીંયા કોઈ એક વ્યક્તિ છે, આ વ્યક્તિ એ ત્યાંથી ગતિ કરી અને અહીંયા પહોંચે છે, એટલે સમજો કે એ પરથી ગતિ કરી અને વ્યક્તિ બી પર પહોંચે છે. એથી બી સુધીનું અંતર જે છે એ 5 મીટર છે. તો આ વ્યક્તિએ કરેલું જે સ્થાનાંતર છે એ અને પથ લંબાઈ આ કેટલું હશે. પથ લંબાઈ જે છે એને હું દર્શાવું છું અહીંયા એલ વડે અને સ્થાનાંતરને દર્શાવું એસ વડે, બરાબર. તો વ્યક્તિએ એ પરથી ક્યાં જાય છે, બી પર જાય છે. તો એ પરથી બી પર પહોંચે છે કેટલું અંતર કાપ્યું છે એને, તો કે ભાઈ 5 મીટર જ અંતર કાપ્યું છે. એટલે પથ લંબાઈ કેટલી થઈ ગઈ, 5 મીટર. પછી સ્થાનાંતર કેટલું, તો કે એ પરથી ક્યાં પહોંચ્યો, એ બી પર જ પહોંચ્યો, પાછો રિટર્ન આવતો નથી કે કોઈ બીજી જગ્યાએ જતો નથી. એટલે એના સ્થાનમાં થયેલો ફેરફાર એ પણ કેટલો છે, તો કે ભાઈ એ પણ કેટલો થશે, 5 મીટર જ થશે. એટલે આ પણ થઈ ગયો કેટલો, 5 મીટર, બરાબર છે. પણ માનો કે તમને એવું કહેવામાં આવે કે વ્યક્તિ એ બી પરથી પાછો એ પર આવે છે, બી પરથી ક્યાં આવે, એ પર. અહીંયા કયો માર્ગ હતો પહેલા, એ થી બી. હવે જે કન્ડિશન છે એની અંદર એ થી બી, બી થી પાછો એ. તો આ પરિસ્થિતિની અંદર એની પથ લંબાઈ કેટલી, તો પહેલા જોવા માટે 5, ફરી પાછો આવવા માટે 5, એટલે ટોટલ કેટલા થયા, 10. અને સ્થાનાંતર ગણો દોસ્તો, તો એ જે છે એ એ પરથી ક્યાં જાય છે, બી પર, બરાબર. અને ત્યાંથી ફરી પાછો ક્યાં આવે છે, એ પર પહોંચે છે. તો આવી કન્ડિશનની અંદર એના સ્થાનમાં થયેલો ફેરફાર કેટલો, તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સેમ જ છે, તો સ્થાનમાં થયેલો ફેરફાર 0 ગણાશે. તો એનું સ્થાનાંતર કેટલું થયું, 0, બરાબર છે. એટલે આ એની પથ લંબાઈ અને સ્થાનાંતરની બાબતની ચર્ચા કરી. હવે આ જ ટાઈપની ચર્ચા આપણે સમજી શકીએ. દાખલા તરીકે હું તમને એવું કહું કે કદાચ આપણી પાસે કોઈ બીજો એક માર્ગ એવો છે કે જે, ચાલો બીજી પરિસ્થિતિ એવી છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ રીતના કોઈ એક વર્તુળાકાર પથ છે, બરાબર. આ રીતે એક વર્તુળાકાર પથ છે. હવે એ જે વર્તુળાકાર પથ છે એ પથની અંદર આપણે વિચારીએ, આ એક વર્તુળાકાર શેપ લીધો આપણે, તો આ વર્તુળાકાર શેપની અંદર આપણને એમ કહેવામાં આવે કે આર ત્રિજ્યાનો વર્તુળાકાર પથ છે. તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ પી પોઈન્ટ છે, પી પોઈન્ટથી વ્યક્તિ પોતે ગતિની શરૂઆત કરે છે અને અર્ધવર્તુળ કાપે છે. અર્ધવર્તુળ કાપી અને સામેનો જે બિંદુ દેખાય છે તમને એ સામેના પોઈન્ટ ઉપર આવીને ઊભો રહી જાય છે, બરાબર છે. અહીંયા તો આજે પરિસ્થિતિમાં વ્યક્તિએ કાપેલું અંતર અને એનું સ્થાનાંતર કેટલું, તો સિમ્પલ વસ્તુ છે દોસ્તો, વ્યક્તિએ કાપેલું જે અંતર છે એ અંતર તમે વિચારવા જશો, તમે એમ કહેશો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચે છે, તો ત્યાંથી લઈને અહીંયા સુધી આવે છે, મતલબ એ અર્ધવર્તુળ કાપે છે. તો આ અર્ધવર્તુળ એનો પરિઘ લેવો પડશે આપણે. આર ત્રિજ્યાનું વર્તુળ હોય, આર ત્રિજ્યાનું વર્તુળ હોય તો એનો પરિઘ, આખા વર્તુળનો પરિઘ કેટલો થાય, 2πr થાય. આ તો અડધું છે, એટલે એના કરતા ડિવાઈડ બાય 2 કરીએ એટલે એટલો પરિઘ મળે, એટલી એની પથ લંબાઈ કહેવાશે. તો આ થઈ જશે આપણી પાય આર. પછી એનું સ્થાનાંતર એટલે શું, સ્થાનાંતર એટલે દોસ્તો એવું કહેવાય શોર્ટેસ્ટ પાથ,
મિનિમમ શોર્ટેસ્ટ પાથ જે હોય એનું સ્થાનાંતર કહેવાય. તો અહીંયા જે વ્યક્તિ છે એ P પર હતો ત્યાંથી એ સામેના પોઈન્ટ પર આવે છે તો આ એનું સ્થાનાંતર કહેવાય. તો અહીંયા તમે કહેશો ભાઈ આ કેન્દ્રથી આ અંતર કેટલું છે R છે તો આ પણ શું કહેવાય R જ કહેવાય. તો એનું સ્થાનાંતર કેટલું થશે દોસ્તો 2R થશે. બરાબર છે એટલે એ એનું સ્થાનાંતર થયું. હવે એ જ ટાઈપે આપણને કદાચ બીજી પરિસ્થિતિ આપવામાં આવે સમજો કે એની અંદર અલગ અલગ વર્તુળાકાર ભાગ આપી અને એ વર્તુળાકાર ભાગ ઉપર આપણે વિચારવાનું થાય તો ફરી પાછું એમના બીજું એક વર્તુળ આપણે ધ્યાનમાં લઈએ છીએ. માની લો કે એક રાઉન્ડ શેપ હું ધ્યાનમાં લઈ લઉં આ રીતનો એક મેં રાઉન્ડ શેપ ધ્યાનમાં લીધો. હવે આ જે વર્તુળ છે એ વર્તુળ ઉપર હમણાં જે વાત કરી એ મુજબ ચાલીએ આપણે તો પહેલા તો એના ચાર ભાગ બતાવી દઉં થોડું સમજી લેજો. અહીંયા વ્યક્તિ એ બી સી અને ડી આમ ચાર પોઈન્ટ છે આપણી પાસે. માની લો કે તમને એવું કહેવામાં વ્યક્તિ એ પરથી બી પર પહોંચે. વ્યક્તિ ક્યાં પહોંચે એ પરથી બી પર પહોંચે તો એવી પરિસ્થિતિની અંદર એનું પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું. ચાલો તો પહેલા એ પરથી ક્યાં પહોંચે છે એ બી પર પહોંચે છે. એ પરથી બી પર પહોંચે એટલે આ એનું પથ લંબાઈ કહેવાય. આ જે આ ચાપ જેટલો ભાગ દેખાય છે તમને તો પહેલા તમને ખબર છે આખું વર્તુળ હોય તેનો પરિઘ કેટલો થાય 2πr થાય. સમજો r ત્રિજ્યાનું વર્તુળ છે તો આ કેટલામો ભાગ કવર કરે છે વર્તુળનો. આ 1, 2, 3 અને 4 ચાર ભાગ થયા. ચાર ભાગ એટલે ચોથો ભાગ કવર કરે તો એનું પથ લંબાઈ કેટલી થાય l બરાબર 2πr/4 કરવા પડશે તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે કેટલા πr/2. આ એની પથ લંબાઈ થઈ. પણ હવે એનું સ્થાનાંતર ગણવાનું થાય દોસ્તો તો એનું સ્થાનાંતર જે આપણે છે ને એ સ્થાનાંતર આપણે લઈએ તો એ સ્થાનાંતર અહીંયાથી મને અહીંયા સુધી આટલું સ્થાનાંતર મળે. એ પરથી બી પર જે ટૂંકા માર્ગે જઈ શકાય એ ટૂંકો માર્ગ એ શું કહેવાય એનું સ્થાનાંતર કહેવાય. તો હવે સમજો તમે આ અંતર આર છે તો આ પણ આર જ હોય એટલે તમારી રચના થઈ એક આ ટાઈપની એક કાટકોણ ત્રિકોણ જેવી રચના તૈયાર થઈ તમારી આર આ પણ આર. તો આ કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ તમને પાગો પ્રમેય આવડે છે ને પાયથાગોરસ પ્રમાણે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે √2r² √2r. તો તમારી સ્થાનાંતર કેટલું થશે દોસ્તો √2r આટલું તમારું સ્થાનાંતર થાય. એ રીતના તમને કોઈ પણ બિંદુ આપે ધારો કે એ પરથી તમને સી પર આપે તો જાતે તમે ટ્રાય કરજો એ થી ક્યાં જાય છે સી પર અર્ધવર્તુળ થશે. એ થી ક્યાં પહોંચશે ડી પર. એ થી ડી પર પહોંચે તો આ એ થી સી નું તો અર્ધવર્તુળ હમણાં આપણે ગણી દીધું છે બરાબર ને. પણ એ થી ડી પર પહોંચે તો આ કન્ડિશનની અંદર તમારું સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર અહીંયાથી આટલું થશે બરાબર. આ આપણું એ પરથી ડી પર સુધીનું આ સ્થાનાંતર કહેવાય. ચાલો એ થી ડી સુધીનું આ સ્થાનાંતર થાય બરાબર. તો બાકીનો જે ભાગ છે વર્તુળાકાર માર્ગે તમે ફરીને આવો તો વર્તુળાકાર માર્ગે તમે ભ્રમણ કરી અને અહીંયા પહોંચશો અહીંયા સુધી તો એ તમારું શું કહેવાય પથ લંબાઈ. પણ એ થી ડી સુધીનો આ જે શોર્ટેસ્ટ પાથ તમને દેખાય છે આ એ શોર્ટેસ્ટ પાથ તમારો શું બને સ્થાનાંતર બને. ફરી પાછું તમે પાયથાગોરસ પ્રમાણે એ તો મળી ગયું છે આ √2r. તમારે ખાલી એના માટે આ પથ લંબાઈ મેળવવાની છે બરાબર. શોર્ટ સ્થાનાંતર તો આપણને ખબર પડી ગઈ છે √2r છે. ક્લિયર છે એટલે આ રીતે આપણને અલગ અલગ ક્વેશ્ચન આપી શકે વર્તુળાકાર ભાગ ઉપર. હજુ આમની અંદર થોડુંક વિચારી શકાય એમની અંદર આપણે એવું વિચારીએ દાખલા તરીકે ફરી પાછો આપણી પાસે એક વર્તુળાકાર માર્ગ જ છે વર્તુળાકાર ભાગ છે અને એ વર્તુળાકાર ભાગ ઉપર જો પાછા વિચારીએ આપણે સમજો કે આ એક વર્તુળાકાર ભાગ. હવે એ વર્તુળાકાર ભાગ એના ઉપર અહીંયાથી આ અને બીજી એક રેખા પણ એવી દોરી દે આપણે તો એ જે રેખા છે ધારો કે એ આ રીતની બીજી રેખા. ચાલો આ રીતની આપણી પાસે રચના છે. હવે આમની અંદર આપણને એવું કહેવામાં આવે કે ભાઈ દાખલા તરીકે કોઈ કણ જે છે એ એ પરથી ગતિની શરૂઆત કરી અને 60 ડિગ્રીનો ખૂણો બને અહીંયા 60 ડિગ્રીનો આ માનલો કે એંગલ બને
ત્યાં સુધી એ પોતે ગતિ કરે છે. એટલે ધારો કે આ ખૂણો થઈ ગયો તમારો 60 ડિગ્રીનો, તો 60 ડિગ્રીના એંગલ સુધી એ ગતિ કરે છે. તો આ વ્યક્તિએ કાપેલું જે પથ લંબાઈ છે એ અને એનું સ્થાનાંતર ગણો. ચલો પહેલા તો આપણે પથ લંબાઈ, તો એ જે પથ લંબાઈ થશે એ પથ લંબાઈ એટલે વર્તુળની તમારે ચાપ લેવી પડશે. ચાપ લેવા માટે તમારી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો બરાબર સોરી ચાપ જોઈએ છે, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો તમને જે આપ્યો છે 60 ડિગ્રીમાં છે, એને કેમાં ફેરવવાનો તમારે રેડિયનમાં, એટલે પાઈના છેદમાં કેટલા લઈ લેવાનું 180. અને તમને એમ કહી દે માની લો કે 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ છે, તો ચાપ કેટલા ત્રિજ્યા કેટલી થઈ જશે 1 મીટર. અહીંયા ભાગ આપણે ઉડાડી દઈએ તો 6 × 3 = 18 થશે, એટલે 3, એટલે તમારો આન્સર કેટલો થઈ ગયો π/3. હવે પાઈની વેલ્યુ તમે મૂકી 3.14 મૂકી અને એનો ભાગાકાર કરી દો તો તમારો આન્સર મળી જશે. પણ તમારે જોઈએ છે સ્થાનાંતર, તો સ્થાનાંતર મેળવવા માટે દોસ્તો આ તમારું જે છે ને એ શોર્ટેસ્ટ પાથ થશે અહીંયાથી આ સુધીનો. બરાબર, આ તમારો મિનિમમ શોર્ટેસ્ટ પાથ થાય, જો તમને ડાર્ક લાઇન દ્વારા દર્શાવું છું. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ 60નો ખૂણો છે, બરાબર આ કેટલાનો છે 60નો ખૂણો છે, અહીંયા 1 મીટરની ત્રિજ્યા છે. આ તો સિમ્પલ વસ્તુ એ પણ છે કે અહીંયા તમારો જે ત્રિકોણ તૈયાર થતો હશે આ ત્રિકોણ જે છે, બરાબર અહીંયા તમે જો π/3 એટલે કેટલા થયા, પાય એટલે 180 થયા. 180/3 કરો એટલે તમને 60 ડિગ્રી એમ પણ 60 એમ પણ મળવાના છે. એટલે આ પેલું ત્રિકોણ થઈ ગયો બાજુ ખૂણો બાજુ, મેથ્સમાં તમે જે ભણીને આવ્યા છો. એટલે આ 60નો ખૂણો છે, આ 1 મીટર છે, તો સીધી વાત છે આ ખૂણો પણ કેટલાનો હોય 60નો જ હોય. આ 60નો હોય તો આ બાજુની લંબાઈ છે એ પણ કેટલી હોય 1 મીટરની જ હોય દોસ્તો. એટલે સ્થાનાંતર તમારું જે થશે એ સ્થાનાંતર કેટલું હશે, 1 મીટર જેટલું સ્થાનાંતર હશે. બરાબર છે, એટલે અને આ એમ નથી ખબર પડતી, તો તમે અહીંયા માની લો કે આ આર ત્રિજ્યા છે, તો એના માટે આ એક છે ને વર્તુળની જીવા કહેવાય. તમે માની લો ક્યાં દોરો છો અથવા તમે અહીંથી આમ દોરો છો, આ બધી શું કહેવાય વર્તુળની જીવા. તો જીવા એની લંબાઈ, જીવાની લંબાઈ, જીવાની લંબાઈ મેળવવા માટે આપણી પાસે એક સૂત્ર યાદ રાખવાનું છે, અંડરરૂટ 2r² - 2r² cos θ. દાખલા તરીકે અહીંયા આપણને એમ કીધું હતું ખૂણો 60 ડિગ્રીનો છે, તમે મૂકીને ચેક કરો અહીંયા, તો 2r² - 2r² cos 60 ડિગ્રી. ચાલો 2r² - 2r² cos 60 એટલે થયા 1/2, 2 કેન્સલ, 2r² - r² એટલે થઈ ગયા r², તો r² નું વર્ગમૂળ કેટલું થયું r. તો જેટલી અહીંયા મેં તમને કીધું હતું ભાઈ 1 મીટર, સમજો કે 1 મીટરની ત્રિજ્યા હોય તો આપણી લંબાઈ કેટલી આવી હતી 1 મીટર જ આવી હતી. તો r ત્રિજ્યા હોય આપણી તો જીવાની લંબાઈ અહીંયા પણ કેટલી આવશે, r આવશે. એટલે આ રીતે તમે ગણતરી પણ કરી શકો છો. જેમની અંદર 60નો ખૂણો હોય, 120નો હોય કે કોઈ પણ ખૂણો આપેલો હોય, એ દરેકે દરેક ખૂણા માટે તમે વેલ્યુ મૂકી અને એની કેલ્ક્યુલેશન કરી શકો છો. બરાબર છે, ચાલો હજુ થોડુંક એમની અંદર વધારે વિચારીએ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર ઉપર. તો પથ લંબાઈ અને સ્થાનાંતરની દ્રષ્ટિએ આપણે બીજું એક ઉદાહરણ પણ લઈ શકીએ. દાખલા તરીકે એક સમઘન જેવી રચના જો આપણને ધ્યાનમાં આવે, તો અહીં એક સમઘન જેવી રચના આપણે ડ્રો કરી દઈએ. એના માટે બે ચોરસ ધ્યાનમાં લઈ લઉં છું. ચાલો આ એક ચોરસ, ફરી પાછું એક બીજું લઈ લે. માની લો ચાલો આ રીતના બે ચોરસ છે આપણી પાસે. હવે આ બે ચોરસ એને હું જોઈન્ટ કરી અને એક સમઘન જેવી રચના બનાવી દઉં છું. આ રીતની એક સમઘન જેવી રચના આપણે અહીંયા તૈયાર થઈ જશે. ચાલો સમઘન ને નામ આપી દે અહીંયા ABCD, ઉપર નામ આપી અહીંયા EFGH. બરાબર, આ રીતે એક સમઘન તૈયાર કર્યો છે. હવે આ જે સમઘન છે એના ઉપર તમને કોઈ જીવજંતુની વાત કરી દે કે ભાઈ કીડી છે, મકોડો છે, બરાબર કે કાન કરોળિયો છે, કે કોઈ બે વ્યક્તિ આપી દે, કોઈ જીવજંતુ આપી દે, એ અલગ અલગ માર્ગ ઉપર ચાલે છે.
અને દરેકે દરેક સમઘન છે ને એની બાજુની લંબાઈ જે છે ને એ સ્મોલ એ જેટલી છે દરેકે દરેક બરાબર. તમને એમ કહી દે કે ભાઈ ચાલો એક મકોડો છે એ એક મકોડો એ કયા માર્ગે ચાલે છે તો કે એ ડેશ બી ડેશ સી માર્ગ પર ચાલે છે તો એ મકોડા એ કાપેલી પથ લંબાઈ અને એનું સ્થાનાંતર જણાવો. બહુ સિમ્પલ છે દોસ્તો, હું એક બે શીખવાડી બાકી આમાં બહુ બધા ક્વેશ્ચન બની શકે, તમારે જાણવાનું છે તમારી રીતે. પેલા મકોડો ક્યાંથી ક્યાં જાય છે, એ પરથી ક્યાં જાય છે બી પર, એ પરથી બી પર જાય છે એટલે આ પોઈન્ટ પકડીએ સોરી આ પોઈન્ટ પકડીએ ત્યાંથી લઈ બી પર આવશે, બી પરથી ક્યાં જશે સી પર, તો એટ લાસ્ટ એનું જે પોઈન્ટ છે છેલ્લો પોઈન્ટ એ કયો છે સી છે. દરેક બાજુની લંબાઈ એ છે તો એનું પથ લંબાઈ કેટલી છે એલ બરાબર એ પ્લસ એ એટલે કેટલા થઈ ગયા 2a, કારણ કે એ થી બી એ બી થી સી પણ કેટલા છે એ છે. પણ એનું સ્થાનાંતર તમે જુઓ તો સ્થાનાંતર એ થી સી સુધીનું થશે આ રીતે, તો એ થી સી સુધીનું આપણે સ્થાનાંતર મેળવવું પડશે. આ બાજુ પણ એ છે આ બાજુ પણ એ છે, પાયથાગોરસ પ્રમાણે તમે લેશો તો ડાયરેક્ટ કાટકોણ ત્રિકોણ માટે તમને પાયથાગોરસ પ્રમાણે રૂટ ટુ એ મળશે રૂટ ટુ એ. હવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ એ મકોડો જે છે એ મકોડો માની લો કે એ પરથી બી પર, બી પરથી સી પર ને સી પરથી જી પર જાય છે, એ પરથી બી, બી પરથી સી ને સી પરથી ક્યાં જાય છે જી ઉપર જાય છે. તો એ કન્ડિશન ની અંદર તમે એમ કહી શકો કે મકોડાએ કરેલું સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી. તો પેલા એ પરથી ક્યાં જાય બી પર, બી પરથી ક્યાં આવ્યો સી પર, સી પરથી ક્યાં જાય છે જી પર, તો આ અંતર પણ એ છે. ચાલો ત્રણે ત્રણ અંતર એ હોય તો ટોટલ એની લંબાઈ કેટલી થઈ ગઈ, પથ લંબાઈ 3a થઈ ગઈ. એનું સ્થાનાંતર આપણે ગણવાનું છે. સ્થાનાંતર કેવું થયું દોસ્તો, તો કે એ પરથી લઈ અને એટ લાસ્ટ એનું જે આ છેલ્લો પોઈન્ટ છે કયો છે જી છે, તો એ થી જી સુધીનું એ શું કહેવાય એનું સ્થાનાંતર કહેવાય એ થી જી. તમે વિચારજો નીચેનું જે સમતલ છે આની લંબાઈ કેટલી આવી, આ રૂટ ટુ એ, આ કેટલી છે એ, પાછો કાટકોણ ત્રિકોણ બની ગયો આ ટાઈપનો એક કાટકોણ ત્રિકોણ તૈયાર થયો આ રીતે બરાબર. અને આ બાજુ જે છે તમારી એ છે રૂટ ટુ એ છે, આ બાજુ એ છે, તો પાયથાગોરસ પ્રમાણે તમે મેળવશો એટલે આ કેટલી થશે રૂટ થ્રી એ થશે, કારણ કે રૂટ ટુ એનો સ્ક્વેર કરવાનો એટલે આ થયું તમારું ટુ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે થ્રી એ સ્ક્વેર થયું, વર્ગમૂળ કાઢશો એટલે રૂટ થ્રી એ, તો તમારું પથ લંબાઈ મળી ગઈ. પછી સ્થાનાંતર કેટલું રૂટ થ્રી એ, ખ્યાલ આવશે. એટલે આ રીતના આપણને અલગ અલગ ઘણા બધા ક્વેશ્ચન આની અંદરથી પૂછી શકાય કે ભાઈ આ કન્ડિશન ઉપર ચાલે છે, આના ઉપરથી આ પર આ પોઈન્ટ ઉપર જાય છે. હું તમને માનો કે એમ કહું કે મકોડો જે છે ને એ તમે જાતે ટ્રાય કરજો, એ પરથી બી પર, બી પરથી સી પર, સી પરથી જી પર, જી પરથી એચ પર અને ત્યાંથી ઈ પર આવે છે, તો એનું પથ લંબાઈ કેટલી અને એનું સ્થાનાંતર કેટલું. આટલું તમે જાતે પ્રયત્ન કરજો, બહુ સિમ્પલ વસ્તુ છે, તમને સરળતાથી આવડશે. ચાલો હજુ થોડુંક એમની અંદર વિચારીએ. ઘણી વખત આપણને એવા ક્વેશ્ચન પણ મળે છે, દાખલા તરીકે તમને દિશાની વાત આપી દે કે ભાઈ એક વ્યક્તિ જે છે એ કોઈ આ એક દિશાથી શરૂઆત કરે છે અને આ દિશામાં આ દિશામાં આ દિશામાં એમ અલગ અલગ દિશામાં ફેરવ્યા કરશે વ્યક્તિને. ચાલો આપણી પાસે અહીંયા ચાર દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તમને એમ કહે છે વ્યક્તિ કોઈ છે એ પૂર્વથી શરૂઆત કરે ચાલવાની અને પશ્ચિમ તરફ 1 કિલોમીટર ચાલે છે, પૂર્વથી એને શરૂઆત કરી એટલે અહીંથી શરૂઆત કરે બરાબર, અને કેટલું કિલોમીટર ચાલે 1 કિલોમીટર ચાલે, 1 કિલોમીટર ચાલી ત્યારબાદ એ દક્ષિણથી ઉત્તર તરફ 2 કિલોમીટર ચાલે છે. પૂર્વથી શરૂઆત કરે, પૂર્વથી કઈ તરફ જાય પહેલા, પશ્ચિમ તરફ 1 કિલોમીટર, એટલે અહીંયા હું બાજુમાં નોંધ કરું તો પૂર્વથી પશ્ચિમ તરફ કેટલા કિલોમીટર 1 કિલોમીટર, પછી દક્ષિણથી ઉત્તર તરફ કેટલા કિલોમીટર તો કે 2 કિલોમીટર ચાલે છે. તો પહેલા આપણે વિચારીએ પૂર્વથી ક્યાં જાય છે, પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે એટલે પૂર્વથી આ પશ્ચિમ તરફ કેટલા કિલોમીટર 1 કિલોમીટર, ત્યાંથી એ ઉત્તર તરફ કેટલું જાય છે આ 2 કિલોમીટર ચાલે છે આ રીતે. આ 1 કિલોમીટર છે અને આ કેટલું છે 2 કિલોમીટર. તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતર અને એની પથ લંબાઈ ગણો. ચાલો એલ અને એસ ગણવાનું છે આપણે, બહુ સિમ્પલ છે, જાતે ટ્રાય કરો.
L કેટલા આવશે? 1 કિલોમીટર પ્લસ 2 કિલોમીટર, ટોટલ પથ લંબાઈની કેટલી છે? 3 કિલોમીટર. અને સ્થાનાંતર કેટલું? તો કે સ્થાનાંતરનું આ ભાગ કહેવાય અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આ ભાગ થયો. કાટકોણ ત્રિકોણ પરથી તમે મેળવી શકો ને, કાટકોણ ત્રિકોણ પ્રમાણે મેળવો તો અંડર રૂટ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 5, અંડર રૂટ કેટલા? 5, રૂટ 5 કિલોમીટર. રેડી છે? આ રીતે ઘણા બધા ક્વેશ્ચન આપે, આ દિશામાં જવાનું છે, ત્યાંથી ટર્ન મારીને આ દિશામાં જવાનું, ફરી પાછું આમ જવાનું છે, બરાબર? તો એ રીતે તમને ક્વેશ્ચન આપી શકે અને તમને એવું કહી દે ભાઈ તો એનું સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી. હવે ઘણી વખત એવું પણ બની શકે તમને એમ કે ભાઈ ઉત્તર દિશામાં પહોંચ્યો, ત્યાંથી ફરી પાછું એ પશ્ચિમ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ અહીંયા 1 કિલોમીટર ચાલે છે, બરાબર? તો એ વ્યક્તિનું સ્થાનાંતર કેટલું એ તમારે ગણવાનું છે. તો તમારે અહીંયા પહોંચ્યો છે એટ લાસ્ટ, બરાબર? પથ લંબાઈ તમને ખબર પડી જશે, અહીંયા પથ લંબાઈ ખબર પડી ગઈ તમને. પછી તમે શું કરશો? તો કે સ્થાનાંતર મેળવવાનો પ્રયત્ન કરશો. તો સ્થાનાંતર એટલે વચ્ચેનો ભાગ મેળવવો પડશે ને આપણે, અહીંથી આ પોઝિશન પ્રમાણે, બરાબર? અહીંથી આ પોઝિશન પ્રમાણે તમારે વચ્ચેનો ભાગ મેળવવો પડે. તો તમારે પહેલા તો ખૂણો કાઉન્ટ કરવો પડશે કે કેટલાના ખૂણે જાય છે. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે આના પરથી આ બે બાજુ તમને ખબર છે, કર્ણ ખબર પડી ગયો છે રૂટ 5, તો એના પરથી આ ખૂણો મળી જાય, બરાબર? આ ખૂણો મળે એટલે આ તો 90 ડિગ્રી છે. પછી બેનો સરવાળો કરી પેલું આગળ જે સૂત્ર આપ્યું હતું જીવાની લંબાઈ વાળું, એનો પણ તમે ઉપયોગ કરી શકો. ક્લિયર છે? અને હજુ એક એમની અંદર એક એક્ઝામ્પલ લઈ લે અને એ એક્ઝામ્પલથી આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરને આપણે પૂર્ણ કરીશું. માની લો કે તમને એમ કહી દે એક સીધો વર્તુળાકાર, એટલે આ તો લાડવો થઈ ગયો, એક સીધા માર્ગ ઉપર એક વર્તુળાકાર પૈડું છે આ રીતે, બરાબર? અને આ જે વર્તુળાકાર પૈડું છે, સોરી, આ જે વર્તુળાકાર પૈડું છે એ એક સુરેખ પથ ઉપર જાય છે. આ રીતે હું એને ટચ કરીને એક સુરેખ પથ દોરી દઉં છું. દોસ્તો થોડુંક સમજી લેજો, આ એક સુરેખ પથ ઉપર એક ગતિ કરે છે. નીચેનો પાર્ટ ધ્યાનમાં લેવો નહીં એટલે હું ઇરેઝ કરી દઉં છું. આ એક સુરેખ પથ ઉપર વ્હીલ જે છે, બરાબર? એ વ્હીલ આર ત્રિજ્યાનું આ વ્હીલ છે, બરાબર? હવે આ જે આર ત્રિજ્યાનું વ્હીલ છે એમાં ધારી લો કે નીચે કોઈ બિંદુ છે આ પી. આ વ્હીલ એ આ સુરેખ પથ પર અડધું ભ્રમણ પૂરું કરે છે. સુરેખ પથ ઉપર શું કરે છે? અડધું ભ્રમણ પૂરું કરે છે. હવે અડધું ભ્રમણ પૂરું કરશે એટલે ફરી પાછું વ્હીલ છે એ થોડું ખસીને બાજુમાં આવી જશે અહીંયા, બરાબર? આ માની લો કે ભાઈ થોડું ખસી અને ક્યાં આવી ગયું? અહીંયા બાજુમાં આવી ગયું છે. એટલે એ જે વ્હીલ છે ને એ વ્હીલ માટે સમજો કે ભાઈ આ નીચે જે પોઈન્ટ હતો પી, એ પોઈન્ટ અડધું ભ્રમણ કરે એટલે ખસીને ક્યાં આવે? ઉપર આવી જાય. એટલે અહીંયા તમારો આ પોઈન્ટ થઈ જાય પી, બરાબર? અહીંયા પોઈન્ટ થઈ ગયો આપણો પી થઈ ગયો. તો એને કરેલું સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી? હવે આપણો માર્ગ જે છે એ હકીકતમાં આ રીતનો આમ જાય છે, આ રીતે આમ નીચે નીચે સીધો ચાલે છે. તો અહીંયાથી અહીંયા સુધી, એટલે ત્યાંથી લઈ પી બિંદુથી લઈ અને અહીંયા સુધીનો આ એની પથ લંબાઈ કહેવાય. આ શું કહેવાય? પથ લંબાઈ એલ. પછી બિંદુ પી નીચે હતું ત્યાંથી ખસીને ઉપર આવી ગયું તો આ એનું શું ગણાય? સ્થાનાંતર ગણાય. હવે અહીંયાથી આ અંતર કેટલું હશે? તો કે ટોટલ 2r થશે ને, ડબલ વખત ત્રિજ્યા. આ કેટલું થાય? તો કે અડધું ભ્રમણ કરે છે, અડધું ભ્રમણ પૂરું કરે એટલે આ અંતર કેટલું થાય? પાય આર જેટલું થાય. અર્ધવર્તુળ જેટલું ભ્રમણ પૂરું કરે એટલે કેટલું અંતર કપાય? ચાપ એની પથ લંબાઈ જેટલું કપાય ને, સોરી પરિઘ જેટલું અંતર કપાશે. પરિઘ કેટલો હોય? 2π હોય, આર હોય, એનો અડધો કરી દો એટલે પાય આર થઈ જશે. તો હવે તમારી પાસે કાટકોણ ત્રિકોણ થઈ ગયો, લઈ લો અંડર રૂટ. કર્ણ મેળવવો છે એટલે પાય આર આખાનો સ્ક્વેર પ્લસ 2r સ્ક્વેર. તો અંડર રૂટ પાય આર સ્ક્વેર એટલે પાય સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ 4r સ્ક્વેર. આર સ્ક્વેર બે માંથી કોમન નીકળશે એટલે આર થઈ જશે. તો અંડર રૂટ આવશે પાય સ્ક્વેર પ્લસ 4. આ તમારું સ્થાનાંતર થયું.
એટલે આ રીતે તમને અલગ અલગ ટાઈપના ક્વેશ્ચનો પૂછવામાં આવે તો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો શું તફાવત છે દોસ્તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ ક્લિયર છે એટલે આ રીતે અલગ અલગ ક્વેશ્ચન પણ તમને મળશે અને બને તો એ ક્વેશ્ચનની જે ડીપીપી છે બરાબર પ્રેક્ટિસ એમસીક્યુ છે એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી આપીશ ઓકે